हेलो, नमस्ते बाळको, गुड मॉर्निंग, वेलकम टू किड्जारा स्कूल। આપણે ઇંગ્લિશમાં આજે ફન એક્ટિવિટી જોઈશું, તો ફરી એકવાર કેપિટલ અને સ્મોલ લેટર જુઓ, તેમના ઉચ્ચાર યાદ કરો, ચકાસો કે આવડે છે કે નહીં। તો બાળકો, આપણે પહેલી એબીસીડી એટલે કે કેપિટલ લેટર અને બીજી એબીસીડી એટલે સ્મોલ લેટર જોઈએ। તો એ, તો આનો ઉચ્ચાર થશે એ। એ જ રીતે આ બી, તો બીનો, બનો ઉચ્ચાર થશે, બીનો ઉચ્ચાર થશે બ। એ જ રીતે સી, તો કનો ઉચ્ચાર થશે, સીનો ઉચ્ચાર થશે ક। એ જ રીતે ડી, તો ડનો ઉચ્ચાર ડી થાય। એ રીતે એ અને ઈનો ઉચ્ચાર થશે ઈ। પછી એફ, તો એફનો ઉચ્ચાર થશે ફ। જીનો ઉચ્ચાર થશે ગ। એચ, તો હ। આઈ, તો ઈ। આઈનો ઉચ્ચાર થશે ઈ। એ જ રીતે જેનો ઉચ્ચાર થશે જે। કે, તો ક। એલ, તો લ। એમ, તો એમનો ઉચ્ચાર થશે મ। એનનો ઉચ્ચાર થશે ન। ઓનો ઉચ્ચાર થશે ઓ। એ જ રીતે બાળકો, પીનો પ, ક્યુનો ક્વ, આરનો ર, એસનો સ। એ જ રીતે ટીનો ઉચ્ચાર થશે ટ, યુનો ઉચ્ચાર થશે અ, વીનો ઉચ્ચાર થશે વ, ડબલ્યુનો ઉચ્ચાર થશે વ, અને એક્સનો ઉચ્ચાર થશે ક્ષ, વાયનો ઉચ્ચાર થશે ય, એ જ રીતે ઝેડનો ઉચ્ચાર થશે જ। તો બાળકો, અહીં ઉચ્ચાર પર પહેલાં તમારો અંગૂઠો મૂકો અને ઉચ્ચાર યાદ કરવાની કોશિશ કરો અને ચકાસો કે તમને લેટર્સનો ઉચ્ચાર યાદ છે કે નહીં। તો બાળકો, આ રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે। ચાલો કેપિટલ એબીસીડી ગૂંટીએ। તો બાળકો, તમારે અહીં હોમવર્કમાં આ એબીસીડી ગૂંટવાની છે। તો એ, બી, પછી સી, એ જ રીતે ડી, ઈ, એફ, જી। એ રીતે તમારે એચ, આઈ, જી, કે, એ રીતે તમારે એબીસીડી ગૂંટવાની છે। ચાલો સ્મોલ લેટર એબીસીડી ગૂંટીએ। તો એ, બી, સી, ડી, ઈ, એફ, જી, એ રીતે આખી એબીસીડી આપણે આ રીતે ગૂંટવાની છે। ચાલો કેપિટલ એબીસીડી લખીએ બાળકો। તો અહીં આપણે લખવાનું છે એ, પછી બી, એ જ રીતે સી, પછી ડી, ઈ, એફ, જી, એચ, આઈ, જે, કે, એલ, એમ, એન। આ રીતે તમારે ઝેડ સુધી એબીસીડી લખવાની છે। એ જ રીતે સ્મોલ એબીસીડી, તો એ પછી આવશે બી। આ રીતે તમારે બી લખવાનું છે, પછી સી, ડી, ઈ, એફ, જી, આ રીતે તમારે એબીસીડી લખવાની છે, કેપિટલ લેટર્સ અને સ્મોલ લેટર સાથે જોડો। તો બાળકો, અહીં એને એ સાથે જોડવાનું આ રીતે, એ કેપિટલ લેટરને સ્મોલ લેટર એ સાથે, પછી એને આ રીતે ઈ સાથે, પછી જીનો સ્મોલ લેટર આ જી, એચનો આ એચ, અને એનનો આ એન। આ રીતે બાળકો, તમારે અહીં હોમવર્કમાં આ કેપિટલ લેટરને સ્મોલ લેટરમાં આ રીતે જોડવાના છે। આગળ જોઈએ, આપેલ લેટર્સમાં સ્મોલ લેટરવાળા વાદળમાં લાલ રંગ અને કેપિટલ લેટર વાદળમાં લીલો રંગ। તો આ તમારે હોમવર્કમાં સ્મોલ લેટરમાં લાલ રંગ, તો આ રીતે આપણે સ્મોલ લેટરમાં શું કરવાનું, લાલ રંગ પૂરવાનો, અને કેપિટલ લેટરમાં વાદળમાં લીલો રંગ, તો કેપિટલ લેટરમાં આ રીતે લીલો રંગ પૂરવાનો। તો આ રીતે તમારે હોમવર્કમાં કરવાનું છે આ રીતે। ગુડ બાય બાળકો।